ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ બુકમાં સ્વાધ્યાય 12 ના એક્ઝામ્પલ શીખી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આજે આપણે 7મા નંબરનો એક્ઝામ્પલ જોઈશું. થોડો કોમ્પ્લિકેટેડ છે, તો ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવે ચોરસ બગીચો, ધ્યાન આપજો, ચોરસ બગીચા એબીસીડીની લંબાઈ કીધી છે. જુઓ, લંબાઈ આપેલી છે 60 મીટર છે. તેના વિકર્ણો નો છેદ બિંદુ ઓ છે. આકૃતિમાં બતાવ્યા મુજબ તેની બે બાજુઓ એડી અને બીસી, ઓ કેન્દ્ર અને ઓએ ત્રિજ્યા વાળા વર્તુળના વૃત્તખંડના આકારની ક્યારીઓ, એટલે આ બે બાજુ જે દેખો છો તમે એ ક્યારીઓ છે, અને એ ક્યારીઓનું કુલ ક્ષેત્રફળ શોધો, અને પાઈ બરાબર આપણે 3.14 લેવાના છે. તો હવે મિત્રો, તમે જો અહીંયા આપણને એમ કીધું છે કે એની લંબાઈ આપણને આપેલી છે, લંબાઈ 60 મીટર કીધું છે. હવે આ લંબાઈ લઈ લઈએ, તો લંબાઈ 60 મીટર આ લંબાઈ છે, બરોબર. આ 60 મીટર આપણને આપેલી છે. અને બીજું કે આપણો બગીચો કેવો છે, ચોરસ, એટલે ચોરસમાં આ ખૂણા કેવા હોય, દરેક ખૂણો કાટખૂણો હોય, એટલે વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે. તો હવે જુઓ, આપણે અહીંયા લખીએ કે ચોરસ બગીચામાં, ચોરસ બગીચો બગીચામાં વિકર્ણો એકબીજાને કયા બિંદુમાં છેદે છે, ઓ બિંદુમાં છેદે છે. માટે શું થાય મિત્રો, આપણે કોઈ પણ એક લઈએ, તો આપણે આ ખૂણો લઈ લઈએ, તો જુઓ આ કાટ આટલો ભાગ લઈ લઈએ, આ જે ભાગ છે બરોબર, એમાં કાટ ખૂણા વાળો ભાગ ઓ બરોબર, અને બાકી કયો રહ્યો, એ અને ડી, એ અને ડી. હવે એમાં એડી નું માપ આપણને આપ્યું છે 60 મીટર, ક્લિયર. હવે આ બે માપ નથી, તો આપણે શોધવા પડે, તો એ ધારી લઈએ એક્સ મીટર. તો આપણે અહીંયા લખીએ કે ઓડી બરાબર ઓએ બરાબર, એ બંને સરખા થાય, એટલે કે આ જે ઓડી ઓએ ઓબી ઓસી આ બધાના માપ કેવા થાય, સરખા. અને આ ચોરસ છે, એટલે ચોરસમાં બધી બાજુના માપ કેવા થશે, સરખા થાય, બરોબર. ચાલો હવે અહીંયા આપણે શું ધારી લઈએ, એક્સ ધારતા, તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. તો ત્રિકોણ DOA માં માપ ખૂણો ઓ બરાબર 90, બરોબર. બીજું મિત્રો, આપણે આ શોધવું છે, ઓડી ઓએ એ ત્રિજ્યા કહેવાય, એ ત્રિજ્યાનું માપ આપણને આપેલું નથી, એ શોધવાનું છે, તો પહેલા એ શોધવું પડે. તો અહીંયા પાયથાગોરસ પ્રમેયના સૂત્ર લખીએ, તો એડી સ્ક્વેર બરાબર ઓડી સ્ક્વેર પ્લસ ઓએ સ્ક્વેર થાય, બરોબર. હવે એમાં કિંમતો મૂકો, તો શું થાય, 60 નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા x નો વર્ગ. 60 નો વર્ગ એટલે 3600 થાય, અને બરાબર 2x² થાય, આ બેનો સરવાળો એટલે 2x², બેને આ બાજુ લઈ જાઓ, તો x² બરાબર 3600 છેદમાં કેટલા આવે, 2 આવે, 2 18 2 36, એટલે કેટલા આવશે, 1800. તો x² બરાબર 1800. હવે જુઓ, આ વર્ગ છે, વર્ગ કાઢી નાખો, તો આ 1800 શેમાં આવી જાય, વર્ગમૂળમાં આવી જાય, વર્ગમૂળમાં 1800. માટે એક્સ બરાબર વર્ગમૂળમાં આપણે લઈ લઈએ 1800 નું વર્ગમૂળ કાઢો, તો જુઓ અહીંના ભાગ પાડીએ, 2 900, પછી 2 450 આવે, 2 વડે ભાગો, 2 4 2 4 અને 2 5 10, 3 ભાગ 4, 3 7 21, 3 5 15, 3 25 3 75, 5 5 25 અને 5 1 5 4,
તો જુઓ પાંચ નું જોડકું, ત્રણ નું જોડકું, બે નું જોડકું, એટલે પાંચ તારી પંદર, પંદર દુ ત્રીસ. આ ત્રીસ નો વર્ગ અને બે નો વર્ગ નથી, કારણ કે બે એકલા વધે છે આ, એટલે બે એમ ના એમ. તો x બરાબર આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે ત્રીસ બાર આવી જાય, બે નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ માં રહે, તો કેટલા આવ્યા x બરાબર ત્રીસ વર્ગમૂળ માં બે મીટર થાય. બરોબર મિત્રો, એટલે આ તમને મળ્યું ત્રીસ વર્ગમૂળ માં બે મીટર. કેટલા મળ્યા? ત્રીસ વર્ગમૂળ માં બે મીટર. હવે તમારે ક્યારીઓનું, આ ગ્રીન કલર ની ક્યારીઓનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા શું કરવું પડે? પહેલા ઓ ડી પી એ એટલે કે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધવું પડે. તો તમારે પહેલા આ રીતે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે, ઓ ડી એ, અને આ ત્રિજ્યાનું માપ આપણે શોધી કાઢ્યું ત્રીસ વર્ગમૂળ માં બે, આ પણ ત્રીસ વર્ગમૂળ માં બે, અને અહીંયા ખૂણાનું માપ છે કાટખૂણો બને, અને કાટખૂણો બને એટલે 90 અંશ. તો આપણે અહીંયા લખીએ કે લઘુ વૃત્તાંશનું આપણે પહેલા લખી કાઢીએ કે થીટા બરાબર 90 અંશ, પછી ત્રિજ્યા આર બરાબર કેટલી આવી 30 વર્ગમૂળમાં 2 મીટર, અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર આપણે સૂત્ર લખીએ પાઈ આર સ્ક્વેર થીટા બરાબર, પાઈ એટલે કેટલા લેવાના છે 314 છેદમાં 100, આપણને 3.14 કીધા છે, અને ગુણ્યા ત્રિજ્યા એટલે 30 વર્ગમૂળમાં 2 ગુણ્યા 30 વર્ગમૂળમાં 2 બરોબર, અને છેદમાં 1, અને ગુણ્યા થીટા એટલે 90 છેદમાં જુઓ ભાગ્યા અહીંયા કેટલા આવે 360 અંશ. બરોબર, એટલે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. આર સ્ક્વેર એટલે બે વાર લખવા પડે, થીટા એટલે 90 અને છેદમાં 360. હવે આપણે છેદ ઉડાડી દઈએ તો શું થશે? જુઓ 90 એ અને ભાગીએ તો કેટલા આવે 4, તો આ 314 છેદમાં 100 ગુણ્યા 30 ગુણ્યા 30 એટલે 3 તારી કરો તો 900, અને ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલા વધે 2, અને છેદમાં કેટલા આવ્યા 4, તો મીંડે મીંડે ઉડી ગયા બબે દુ 4, અને 2 આને ભાગીએ તો કેટલા આવે 157 બરોબર. ચાલો હવે આપણે શું લખીએ? 157 ગુણ્યા 9 કરીએ તો બરાબર જુઓ 9 7 63 નો તગડો બધી પડી 6, 9 5 45, 45 ને 5 50 ને 51 નો એકડો બધી પડી 5, 9 1 9 9 5 14 એટલે 1413, આટલા મીટર સ્ક્વેર એ શું આવ્યું કહેવાય? લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ આવ્યું. હવે મિત્રો આપણે આ વૃત્તખંડ કહેવાય, આ ગ્રીન કલર નો ભાગ છે એ વૃત્તખંડ કહેવાય, અને એ શોધવા માટે તમારે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવું પડે. તો એની પણ હું કાચી આકૃતિ દોરી નાખું. ચાલો તો અહીંયા આપણે કાચી આકૃતિ દોરીએ તો આ માપ કેટલું આવ્યું? 50 વર્ગમૂળ માં 2, 50 વર્ગમૂળ અરે સોરી 30 વર્ગમૂળ માં 2 કેટલા છે મિત્રો? 30 વર્ગમૂળ માં 2, 30 વર્ગમૂળ માં 2 બરોબર, અને ઓ અહીંયા લખીએ ડી અને અહીંયા લખીએ એ. ક્લિયર? ચાલો હવે આ કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણે શોધવું છે, તો શું કરી નાખીશું? અહીંયા લખીએ આપણે ત્રિકોણ ડી ઓ એ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ઓ એ ગુણ્યા વેદ એટલે ઓડી થાય બરાબર 1/2 ગુણ્યા 30 વર્ગમૂળ માં 2 ગુણ્યા 30 વર્ગમૂળ માં 2 થાય. હવે બરાબર 1/2 ગુણ્યા 30 ગુણ્યા 30 એટલે કેટલા થાય 900, અને ગુણ્યા વર્ગમૂળ માં 2 ગુણ્યા વર્ગમૂળ માં 2 એટલે કેટલા આવે 2,
તો બે બે ઉડી ગયા તો બરાબર કેટલા વધ્યા 900. આટલા શું આવ્યા કહેવાય મીટર સ્ક્વેર. તો હવે શું કરવાનું મિત્રો, આ લઘુ વૃત્તાંશ માંથી ત્રિકોણ બાદ કરો એટલે આ વૃત્ત ખંડ નું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે અહીંયા લખીએ કે વૃત્ત, પણ અહીંયા જુઓ વૃત્ત ખંડ છે પણ કેટલા વૃત્ત ખંડ લેવાના છે, બે લેવાના છે બરોબર. તો આપણે અહીંયા લખીએ કે વૃત્ત ખંડ આકારના, અહીંયા ક્યારી કીધેલું છે, ક્યારીનું ક્ષેત્રફળ, ક્યારીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય મિત્રો, લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણ કયો છે મિત્રો, DOA નું ક્ષેત્રફળ. તો બરાબર લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું 1413 અને ઓછા કેટલા આવે 900. હવે 1413 એમાંથી આપણે 900 બાદ કરીએ તો 13 14 માંથી 9 જાય તો 5, તો 513 આવે. કેટલા આવે મિત્રો 513 મીટર સ્ક્વેર. આ શું આવ્યું, એક ક્યારીનું ક્ષેત્રફળ આવ્યું. પણ આપણી પાસે આકૃતિમાં જુઓ એક અને બે છે એટલે બે ક્યારીનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. તો આપણે આ ભૂસી નાખીએ છીએ અને હવે અહીંયા લખીએ આપણે કે બે ક્યારીનું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા, આ એક ક્યારીનું ક્ષેત્રફળ છે અને બે વડે ગુણી નાખો તો 513 ગુણ્યા બે બરાબર શું થશે મિત્રો, બરાબર 2 3 6, 2 1 2 અને 2 5 10, તો કેટલા આવ્યા 1026 મીટર સ્ક્વેર બરોબર. તો આ રીતે મિત્રો આપણી પાસે જે આ બે ગ્રીન કલરની ક્યારીઓ નું ક્ષેત્રફળ માંગ્યું હતું એ આપણને મળ્યું 1026 મીટર સ્ક્વેર. તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ પૂરો થયો. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ તો 11.2 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની પરસ્પર લંબ, અહીંયા જુઓ લંબ શબ્દ છે, બે ત્રિજ્યાઓને સંગત લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધો. તો હવે શું કરીશું મિત્રો, જુઓ આપણી પાસે આ એક વર્તુળ છે, સમજો જરા. હવે એની અંદર શું કીધું છે, બે ત્રિજ્યાઓ પરસ્પર લંબ છે એટલે આ કેન્દ્ર O લઈએ, આ એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા અને એકબીજાને પરસ્પર લંબ, લંબ એટલે કાટખૂણો બનાવે એટલે આનું માપ થાય 90. હવે આ ત્રિજ્યા છે એટલે ત્રિજ્યાનું માપ આપણને આપેલું છે 11.2, આ 11.2 આ A લઈએ આ B લઈએ બરોબર. તો મિત્રો આપણે પહેલા લઘુ વૃત્તાંશ શોધવાનો છે એટલે આ થયો લઘુ વૃત્તાંશ અને આ ગુરુ વૃત્તાંશ. તો આ ગુરુ વૃત્તાંશ કહેવાય અને આ કયો કહેવાય મિત્રો, લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો સૌ પ્રથમ આપણે થીટા બરાબર કેટલા થાય 90 અને આર બરાબર ત્રિજ્યા છે 11.2 સેમી. તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર થીટા અને છેદમાં 360 અંશ. તો બરાબર પાઈ એટલે અહીંયા 22 છેદમાં 7 લેવાના અને છેદમાં 360 ગુણ્યા આર. હવે 11.2 એટલે 112 ગુણ્યા 112 અને છેદમાં પોઈન્ટ કાઢી નાખો એટલે 10 ગુણ્યા 10 લખવા પડે અને ગુણ્યા થીટાનું માપ કેટલું છે 90.
ક્લિયર. હવે મિત્રો છેદ ઉડાડી દઈએ તો 90 એ અહીંયા ભાગીએ તો કેટલા આવે? 4. 2 2 4 અને 2 11 2 22. હજી આને 2 વડે ભાગીએ તો 2 5 10 2 6 12. 7 ભાગ ચાલે 7 8 56. હવે આપણે છેદ ઉડાડવા નથી. 8 ગુણ્યા 112 અને છેદમાં કેટલા વધ્યા? 100 વધ્યા, બરોબર. અને બરાબર હવે 112 ગુણ્યા 8 કરીએ. 8 2 16, 8 1 8 ને 9, 8 1 8 તો કેટલા આવ્યા? 896 અને છેદમાં 100, તો બરાબર કેટલા આવશે? પહેલો જવાબ આવ્યો 8.96 મીટર. હોય તો મીટર અને સેમી આપેલા છે અહીંયા, એટલે આપણે લખીશું સેમી સ્ક્વેર. તો મિત્રો આ રીતે આપણને પહેલો જવાબ મળી ગયો અને એ છે કેટલા મળ્યા તો જુઓ. હા, હજી આપણે લખવામાં ધ્યાન રાખવું પડશે, કારણ કે અહીંયા આપણે હજી બાકી છે. જુઓ આ 112 ખરા, બરોબર, 8 ખરા, પણ હજી 11 બાકી રહ્યા ને. તો હવે શું કરી નાખીએ? અહીંયા લખી કાઢીએ 11 બરાબર. હવે 11 8 88, એટલે 112 ગુણ્યા 88 કરીએ તો 0 8 2 16, 8 1 8 ને 9, 8 1 8, 8 2 6 9 8, તો 6 9 ને 6 15, વધી 1 9 ને 1 10 8 18, વધી 1 તો 98 56 આવ્યા અને છેદમાં કેટલા આવ્યા? 100, તો બરાબર જવાબ આવે 98.56 સેમી સ્ક્વેર જવાબ મળે. તો આ રીતે મિત્રો 98.56 મળ્યા. આ થયું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આપણે ગુરુ વૃત્તાંશ શોધવો હોય તો શું કરવું પડે? તમારે પહેલા વર્તુળના ક્ષેત્રફળમાંથી, આ વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી આટલો ભાગ કયો? લઘુ વૃત્તાંશ ને બાદ કરી નાખો, એટલે બાકીનો જુઓ. આ રીતે આ લઘુ વૃત્તાંશ છે, આટલો ભાગ તમે બાદ કરો એટલે આ જે ભાગ વધ્યો એને ગુરુ વૃત્તાંશ કહેવાય. એટલે પહેલા તમારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે. ચાલો, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીએ પાઈ આર સ્ક્વેર. તો પાઈ બરાબર 22 છેદમાં 7 ગુણ્યા 112 છેદમાં 10 ગુણ્યા 112 છેદમાં 10. હવે જુઓ 112 ને આપણે 7 વડે ભાગીએ તો 7 1 7 11 માંથી 7 જાય તો 4, તો કેટલા આવે? 16. 16 7 112, તો બરાબર જુઓ 112 ગુણ્યા 16 કરો. ચલો હવે 112 ગુણ્યા 16 તો 0 2 1 1, 2 6 2 12 નો ભગડો, 6 1 6 ને 1 7, 6 1 6 2 9, 6 ને 1 7 1, તો કેટલા આવ્યા? 1792 ગુણ્યા આ બે નો ગુણાકાર આટલો આવ્યો. પછી 22 વડે ગુણવાના અને છેદમાં કેટલા લખવાના? 100. તો હવે આપણે પાછા શું કરીએ? 1792 ગુણ્યા કેટલા કરવાના મિત્રો? 22 કરવાના, ક્લિયર. તો 0 2 2 4 2 9 18, 2 7 14 1 15, 2 1 2 ને 1 3, તો 4 8 5 3, તો 4 8 ને 4 12, 8 ને 5 13 ને 1 14, 5 ને 1 6 3 9, તો કેટલા આવે મિત્રો? બરાબર 39 424 અને છેદમાં કેટલા લખાય? 100, તો બે રકમ પછી પોઈન્ટ આપો તો 394.24 સેમી સ્ક્વેર આવે. આ શું આવ્યું મિત્રો? વર્તુળનું ક્ષેત્રફળ. હવે આ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરો એટલે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે અહીંયા લખીશું હવે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું કરીશું મિત્રો? તો એક તો વર્તુળના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ
લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ, વૃત્તાંશ નું ક્ષેત્રફળ બાદ કરો તો વર્તુળ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 394.24 અને માઇનસ લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 98.56. હવે બાદ બાકી કરીએ તો આ શું આવ્યો? આવશે મિત્રો તો એ આવશે તમારું ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ મળશે. તો બાદ બાકી આપણે કરીએ તો જુઓ 394.24 માઇનસ 98.56, 14 માંથી 6 જાય તો 8, અહીં 1, 11 માંથી 5 જાય તો 6, અહીંયા 3 રહ્યા, 13 માંથી 8 જાય તો 5, અહીંયા 8 રહ્યા, 18 માંથી 9 જાય તો 9, તો કેટલા આવે મિત્રો? 295.68 આવે. તો અહીંયા લખીએ આપણે 295.68 સેમી સ્ક્વેર. તો આ આપણો બીજો જવાબ અહીંયા આપણને મળી ગયો. એટલે જુઓ લઘુ વૃત્તાંત શોધી કાઢ્યો, ગુરુ વૃત્તાંત શોધ્યો, હવે લઘુ વૃત્ત ખંડ શોધવો છે. તો લઘુ વૃત્ત ખંડ શોધવો હોય તો આ લઘુ વૃત્તાંશ માંથી આપણે અહીંયા લીટી દોરીએ, એટલે આ ઉપરનો ભાગ શું થાય? ત્રિકોણ. એ ત્રિકોણ બાદ કરો એટલે આ નીચેનો જે ભાગ છે એને શું કહેવાય? લઘુ વૃત્ત ખંડ કહેવાય. આને શું કહેવાય મિત્રો? લઘુ વૃત્ત ખંડ. એટલે પહેલા આપણે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે પહેલા કાચો ત્રિકોણ અહીંયા બાજુમાં દોરી દઈએ. તો આ ઓ એ અને આ બી, ઓ એ બરાબર 11.2, ઓ બી બરાબર પણ 11.2, અને આ થયો કાટખૂણો એટલે 90 બરોબર. તો હવે આ કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા લખી કાઢીએ કે ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વે, એટલે ઓ બી ગુણ્યા ઓ એ બરાબર 1/2 ગુણ્યા 112/10. પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં કેટલા લખાય? 10. હવે છેદ ઉડાડી દઈએ મિત્રો તો શું થાય? જુઓ 2 એ છેદ ઉડાડીએ તો 2 5 10, 2 6 12, તો 56 ગુણ્યા 112, અને છેદમાં કેટલા આવે? 100. હવે 112 ગુણ્યા 56 કરીએ તો 112 ગુણ્યા 56, તો 0 5 2 10, 5 1 5 6, 5 1 5 6 2 12 નો બગડો વધી 1, 6 1 6 ને 1 7, 6 1 6, 2 7 6 ને 6 12, 5 ને 1 6, તો બરાબર કેટલા આવ્યા? 6272, અને છેદમાં 100, તો બરાબર પોઈન્ટ કાપીએ તો 62.72. આટલા શું આવ્યા? કહેવાય સેમી સ્ક્વેર. તો હવે મિત્રો આપણે આ વાદળી કલરનો જે ભાગ છે એને લઘુ વૃત્ત ખંડ કહેવાય, એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ લઘુ વૃત્તાંશ છે એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો એટલે તમને શું મળી જાય? લઘુ વૃત્ત ખંડ મળે. તો આ યાદ રાખવાનું મિત્રો. તો અહીંયા આપણે લખીએ હવે કે લઘુ વૃત્ત ખંડ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? ચાલો તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ બરોબર. તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ કેટલું છે? જુઓ લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ 98.56. તો આપણે અહીંયા લખીએ 98.56, અને એમાંથી ત્રિકોણ નું ક્ષેત્રફળ બાદ કરો 62.72, તો બરાબર જુઓ 98.56 માઇનસ 62.72 કરીએ
તો છ માંથી બે જાય તો ચાર, પંદર અહી પંદર, પંદર માંથી સાત જાય તો આઠ, સાત રહ્યા સાત માંથી બે જાય તો પાંચ, નવ માંથી છ જાય તો ત્રણ. તો આ રીતે મિત્રો આપણને કેટલા મળ્યા, 35.84. તો અહીંયા લખી કાઢીએ 35.84 સેમી સ્ક્વેર. આ શું મળ્યું મિત્રો, લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ મળ્યું. તો મિત્રો પહેલું હતું લઘુ વૃત્તાંશ, તો આ રહ્યું આપણું લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. આપણને પરિણામ એક પહેલો જવાબ મળ્યો. બીજું હતું ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ, તો આ ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ મળી ગયું. અને ત્યાર પછી લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ એ પણ આપણે અહીંયા શોધી કાઢ્યું. તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ મિત્રો અહીંયા પૂરો થાય છે. મિત્રો આજે આપણે દાખલા નંબર 11 જોઈશું. એમાં જુઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 સેમી બાજુવાળા ચોરસ ના પ્રત્યેક ખૂણે 1 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ કપાયેલો છે, 2 સેમી વ્યાસ વાળું એક વર્તુળ પણ કાપેલું છે, તો ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો પહેલા સૌપ્રથમ આપણે આ ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે, ત્યારબાદ આપણે આ 1, 2, 3 અને 4 લઘુ વૃત્તાંશ બનશે એનું ક્ષેત્રફળ શોધીશું, પછી આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. એટલે 4 આ લઘુ વૃત્તાંશ અને વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો કરી અને ચોરસમાંથી બાદ કરીએ એટલે બાકીનો આ રેડ કલરનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ મળી જાય. તો ચાલો શરૂ કરીએ. એમાં સૌ પ્રથમ આપણે આ રીતે ચોરસ લઈ લઈએ, પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધીશું અને એની દરેક બાજુની લંબાઈ કેટલી છે, 4, બરોબર. આ આપણો ચોરસ, તો આપણે અહીંયા લઈ લઈએ લંબાઈ બરાબર 4 સેમી અને આપણને રકમમાં ચોરસ કીધેલું છે એટલે ચોરસનું ક્ષેત્રફળ બરાબર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, બરોબર. તો બરાબર 4 × 4, તો 4 × 4 કેટલા થાય, 16 સેમી સ્ક્વેર પહેલો જવાબ મળ્યો. હવે ત્યાર પછી મિત્રો આપણે આ 4 લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધીએ, પણ ચોરસ હોય એટલે એનો આ દરેક ખૂણો કેવો હોય મિત્રો, કાટ ખૂણો હોય, એટલે 90 અંશ નો હોય, બરોબર. તો આપણે અહીંયા કાચી આકૃતિ દોરી દઈએ, આ રીતે લઘુ વૃત્તાંશ દોર્યો આપણે આવો, અને એની અંદર આ કાટ ખૂણો અને એમાં શું કીધું છે, 1 સેમી ત્રિજ્યા, એટલે ત્રિજ્યા કેટલી કીધી છે, 1 સેમી, અને થીટા નું માપ કેટલું છે, 90. તો આપણે અહીંયા સૌ પ્રથમ પહેલા લઘુ વૃત્તાંશ શોધી કાઢીએ. ચાલો, તો આપણે અહીંયા થીટા બરાબર 90 અંશ અને ત્રિજ્યા આર બરાબર 1 સેમી. હવે આપણે 4 લઘુ વૃત્તાંશ છે, તો 4 લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર 4 × πr² θ છેદમાં 360 અંશ, તો બરાબર 4 × π એટલે 22 છેદમાં 7 આવે અને છેદમાં 360 એમના એમ, અને આ ત્રિજ્યા આપણને કીધી છે 1 સેમી, તો આ 1 × θ એટલે 90 અંશ લેવાના. હવે આપણે છેદ ઉડાડી દઈએ તો શું થશે, જુઓ આ 90 એ છેદ ઉડાડીએ, 90 × 4 = 360, આ 4 × 4 ઉડી ગયા, તો બરાબર ઉપર કેટલા વધ્યા, 22 × 1 = 22 અને છેદમાં કેટલા વધ્યા, 7, આટલા શું વધ્યા કહેવાય, સેમી સ્ક્વેર, બરોબર. પોઈન્ટમાં પણ લખાય પણ આગળ જતા આપણે લખીએ છીએ. હવે શું કરવાનું મિત્રો જુઓ, બરોબર ધ્યાન રાખો, આપણે આ 4 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ્યું, હવે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ.
તો આપણે અહીંયા લખીએ આર બરાબર, અહીંયા વ્યાસ આપેલો છે રકમ ની અંદર, જુઓ કે 2 સેમી વ્યાસ વાળા એક વર્તુળ, એટલે વ્યાસ બરાબર આપણને કેટલા આપ્યા છે 2 સેમી. તો પહેલા ત્રિજ્યા શોધવી પડે તમારે, તો આપણે સૌ પ્રથમ પહેલા ત્રિજ્યા શોધીએ. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 2, 2 ઉડી જાય તો કેટલા આવે, ત્રિજ્યા કેટલી આવી 1 સેમી. હવે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ, તો આપણે અહીંયા લખીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય મિત્રો, પાઈ આર સ્ક્વેર. પાઈ બરાબર 22/7 ગુણ્યા ત્રિજ્યા 1 ગુણ્યા 1 બરાબર કેટલા આવે, 22/7 સેમી સ્ક્વેર. બરોબર થઈ ગયું, બધું શોધી કાઢ્યું. ચોરસ નું ક્ષેત્રફળ પણ શોધ્યું, લઘુ વૃત્તાંશ 4/4 શોધ્યા, અને વર્તુળ નું ક્ષેત્રફળ પણ શોધ્યું. હવે અહીંયા શું કહે છે, ચોરસ ના બાકીના ભાગનું ક્ષેત્રફળ. તો હવે ધ્યાન આપજો મિત્રો, બરોબર કે ચોરસ ના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું કરવાનું મિત્રો, ચોરસ ના ક્ષેત્રફળ માંથી, ચોરસ નું ક્ષેત્રફળ માંથી ઓછા તમારે શું કરવાનું, 4 લઘુવૃત્તાંશ અને વર્તુળ નો સરવાળો બાદ કરવાનો. તો કૌંસમાં લખીએ કે 4 લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ વત્તા વર્તુળ નું ક્ષેત્રફળ, વર્તુળ નું ક્ષેત્રફળ. ક્લિયર? તો બરાબર શું થાય, ચોરસ નું ક્ષેત્રફળ કેટલું છે 16 માઇનસ કૌંસમાં 4 લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું, તો 4 લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ આપણને અહીંયા મળી ગયું છે જુઓ, અને એ છે 22/7 અને ઓછા જુઓ શું થાય, તો વર્તુળ નું ક્ષેત્રફળ કેટલું છે, તો વત્તા વર્તુળ નું ક્ષેત્રફળ પણ કેટલું આપેલું છે 22/7. ક્લિયર? તો બરાબર શું થશે, 16/1 ઓછા કૌંસમાં લસા કેટલો આવે 7 7 7 ઉડી જાય એટલે ઉપર કેટલા વધે 22, વત્તા 7 7 ઉડી જાય એટલે કેટલા વધે 22. તો બરાબર 16/1 ઓછા 22 વત્તા 22 એટલે 44 અને 7 7. તો બરાબર અહીંયા 1 અને 7 નો લસા કેટલો આવે 7, 16 ગુણ્યા 7, 16 7 112 અને ઓછા 7 7 ઉડી ગયા એટલે કેટલા વધે 44 બરાબર 112 માંથી 44 બાદ કરો, 12 માંથી 4 જાય તો 8, અહીંયા 9 રહ્યા બરોબર, અરે સોરી અહીંયા 0 વધે, અને માટે 10 માંથી 4 જાય તો કેટલા રહે 6, એટલે 68/7 કેટલા આવે 7 બરોબર, આ 7 વધ્યા એ 7, આ 2 ની બાદ બાકી 68, આટલા સેમી સ્ક્વેર. મિત્રો આ રીતે આપણો અહીંયા જવાબ મળ્યો, અને એ છે ચોરસ ના બાકીના ભાગનું ક્ષેત્રફળ 68/7 સેમી સ્ક્વેર. પરંતુ કદાચ જો તમે આગળ ગણી પણ શકો અને પોઈન્ટમાં પણ જવાબ લાવી શકો, તો 68 ને 7 વડે ભાગીએ તો 7 9 63, 5 વધ્યા ભાગ ન ચાલે, પોઈન્ટ 0 મૂક્યું, 0 નીચે ઉતાર્યું, 9 7 63, 10 માંથી 3 જાય 9 7 63 તો વધી જાય, અરે 7 70 70 49 50, 1 વધે ભાગ ન ચાલે, 0 મૂકો, 7 1 7 8, તો બરાબર મિત્રો 9.71. આવો જવાબ પણ તમે પોઈન્ટમાં લખી શકો સેમી સ્ક્વેર. ક્લિયર?
તો આ રીતે પ્રેક્ટિસ બુકમાં આપણને આવો જવાબ આપ્યો છે. પરીક્ષામાં તમે પોઈન્ટમાં લાવો તો પણ સાચો છે, બંને એક્ઝામ્પલના એટલે કે એક્ઝામ્પલના જવાબ સાચા છે. તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ પૂરો થયો. મિત્રો, સ્વાધ્યાય 12માં નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો આકૃતિમાં એબીસી એ 14 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનો ચતુર્થાંશ છે. બીસી ને આ બીસી એને વ્યાસ તરીકે લઈ વર્તુળ દોરવામાં આવ્યું છે. તો દર્શાવેલ છાયાંકિત પ્રદેશનું એટલે કે આ રેડ કલરના ભાગનું ક્ષેત્રફળ શોધો. ઓગસ્ટ 2020માં પૂછાયેલો એક્ઝામ્પલ છે. હવે જુઓ, અહીંયા આપણને ચતુર્થાંશ આપેલું છે. તો આકૃતિને બરોબર સમજીએ, આ આપણો ચતુર્થાંશ એટલે કે વર્તુળનો ચોથો ભાગ. એમાં આપણને આ એ, આ સી અને આ બી આપેલો છે, બરોબર. અને એમાં 14 સેમી ત્રિજ્યા એટલે આ ત્રિજ્યાનું માપ આપણને આપ્યું છે 14 સેમી. ક્લિયર? તો હવે આપણે શું કરી નાખીએ? તો મિત્રો, પહેલા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે અહીંયા લખી કાઢીએ કે અહીંયા ત્રિજ્યા આર બરાબર 14 સેમી, બરોબર. અને આ કાટખૂણો થાય અને થીટા બરાબર 90 અંશ, બરોબર. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર થીટા અને છેદમાં 360. તો બરાબર પાઈ એટલે 22/7 અને ગુણ્યા 360 ગુણ્યા આર એટલે 14 અને થીટા એટલે 90. તો 90 એ ભાગ ચલાવીએ તો 4, 7, 2, 14, 2, 2, 4 અને 2, 7, 14. તો બરાબર કેટલા આવ્યા? 22 × 7 એટલે 22 × 7 = 154 સેમી² એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું, બરોબર. હવે મિત્રો, આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો આપણે ત્રિકોણ લઈ લઈએ, કાટકોણ ત્રિકોણ. સમજો જરા, આ એ, આ કાટખૂણો, આ સી અને આ બી. તો કાટકોણ ત્રિકોણનું એટલે કે ત્રિકોણ બી એ સી નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? કાટકોણ હોય એટલે 1/5 × π × વેધ એટલે એસી ગુણ્યા એબી બરાબર 1/5 × હવે જુઓ એસી નું માપ કેટલું કહેવાય? 14, એબી એ પણ 14 કારણ કે ત્રિજ્યા છે. તો 14 × 14 થાય તો 2, 7, 14 થાય. તો બરાબર હવે એનો ગુણાકાર કરો, 7, 4, 28 નો આઠડો વધી પડી 2, 7, 1, 7, 7, 2, 9 તો 98 સેમી² આપણને મળ્યું. હવે શું થાય મિત્રો, સમજો જરા કે આ આપણો લઘુ વૃત્તાંશ આપણે શોધ્યો, એમાંથી આ ત્રિકોણને બાદ કરીએ, આટલો ભાગ કાપી નાખીએ તો શું મળે આપણને? આ ભાગ મળે. હું ટપકા કરું છું એ ભાગ જેને વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? વૃત્તખંડ. તો આપણે અહીંયા લખી કાઢીએ કે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીએ અને એ છે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ કયો લઈ લીધો આપણે? બી એ સી. બી એ સી નું ક્ષેત્રફળ તો બરાબર લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું મિત્રો? 154 અને માઇનસ ત્રિકોણ એ બી એ સી નું કેટલું આવ્યું? 98. તો 154 માંથી 98 બાદ કરો, 14 માંથી 8 જાય તો 6, 4, 14 માંથી 9 જાય તો 5. તો કેટલા વધ્યા મિત્રો? 56 સેમી² વધ્યા, બરોબર. તો આ રીતે આપણો આ ભાગ પૂરો થયો.
હવે એની બહારનો ભાગ આપણે શોધવો છે. કયો? તો આ રેડ કલર નો, અહીંથી ત્યાં બ્લેક કલર સુધીનો, એટલે આ ભાગ આપણે શોધી કાઢીએ. આમ છે આટલો ભાગ, બરોબર. તો આ તો વ્યાસ થાય, અને અહીંયા શું છે? ત્રિકોણ છે. જુઓ આ રીતે ત્રિકોણ આપેલો છે, આ ત્રિકોણ. એટલે આપણે પહેલા આ અર્ધવર્તુળ નો આ શું થાય? તો આ વ્યાસ બને. એટલે એ તો માપ આપણી પાસે છે નહીં, તો તમારે પહેલા એ શોધવું પડે. તમારે પહેલા શું શોધવું પડે? આ ભાગ. એટલે ત્રિકોણ નો આ કાટકોણ ત્રિકોણ આપણે લઈએ તો એનો આ કર્ણ પણ અર્ધવર્તુળ નો વ્યાસ થાય. તો આપણે અહીંયા લઈ લઈએ પહેલા સૌ પ્રથમ આ બી એ સી, આ કાટકોણો ચાર કે ચૌદ, ચૌદ બરોબર. તો પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધી શકાય મિત્રો. તો આપણે અહીંયા લખીએ સૌ પ્રથમ ત્રિકોણ બી એ સી માં માપ ખૂણો એ બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીએ બી સી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર વત્તા એ સી સ્ક્વેર. આ પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર તૈયાર થયું કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે એમાં કિંમતો મૂકો તો બી સી સ્ક્વેર બરાબર 14 વર્ગ વત્તા 14 વર્ગ થાય, માટે બી સી સ્ક્વેર બરાબર 14 × 14 એટલે 196 વત્તા 196 માટે બી સી સ્ક્વેર બરાબર હવે એનો સરવાળો કરો 6 × 6 = 12 નો બગડો વધી પડી 1, 9 × 9 = 18, 1 + 19 નો નવડો વધી પડી 1, 1 × 2 = 3 કેટલા આવ્યા? 392 આવ્યા. હવે જુઓ આપણે 14 × 14 કરી જોઈએ, કદાચ ભૂલ થતી હોય તો 1 × 1 = 4, 4 × 4 = 16, 4 × 1 = 4, 5 196 થાય. ચાલો હવે આ વર્ગ કાઢી નાખો એટલે પેલી બાજુ શું થાય? વર્ગમૂળ થાય. તો વર્ગમૂળ માં કેટલા આવે? 392 આવે. હવે 392 નું વર્ગમૂળ કાઢવા માટે એના અવયવ પાડીએ તો 2 × 1 = 2, 2 × 9 = 18, 2 × 6 = 12, 2 × 9 = 18, 2 × 8 = 16, 2 × 48 = 2, 4 × 8, 2 × 9 = 18, 25 × 70 = 49, 7 × 1 = 7. તો જુઓ આ 2 નું જોડકું અને 7 નું બને છે. તો મિત્રો આમાં વર્ગમૂળમાં જુઓ 2 નો વર્ગ × 7 નો વર્ગ અને × 2 એમના એમ, તો માટે બીસી બરાબર 12 કેટલા નીકળે? 2 અને 7. આનું વર્ગમૂળ કેટલું થાય? 2. 7 નો વર્ગ નું વર્ગમૂળ 7 અને 2 નું વર્ગમૂળ ના નીકળે 2 એમના એમ, તો માટે બીસી બરાબર કેટલા આવે? 14 વર્ગમૂળમાં 2 થાય. ક્લિયર? ચાલો તો આ બીસી એ શું થયો? અર્ધવર્તુળ નો વ્યાસ થયો. તો આ વ્યાસ નું માપ કેટલું આવ્યું? 14 વર્ગમૂળમાં 2, બરોબર. હવે જુઓ એટલે મેં તમને શું કીધું, હવે આ અર્ધવર્તુળ માટે આ વ્યાસ બને, તો વ્યાસ બરાબર કેટલો આવ્યો? વ્યાસ બરાબર 14 વર્ગમૂળમાં 2 આવ્યો. માટે ત્રિજ્યા શોધવી પડે, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 14 વર્ગમૂળમાં 2 ભાગ્યા 2, 2 × 7 = 14, તો બરાબર 7 વર્ગમૂળમાં 2 સેમી ત્રિજ્યા મળે. હવે મિત્રો તમારે શું કરવાનું? આ મોટા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું અને તમારે આ વૃત્તખંડમાંથી બાદ કરવાનું. આ વાદળી કલરનો જે વૃત્તખંડ છે એ અર્ધવર્તુળમાં છે, એટલે એને બાદ કરો એટલે આ રેડ કલરનો ભાગ મળી જાય. તો આપણે અહીંયા લખીએ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર 1/2 પાઈ આર સ્ક્વેર થાય. 1/2 પાઈ આર સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા આર નો વર્ગ, એટલે આનો વર્ગ કરવો પડે, તો 7 વર્ગમૂળમાં 2 / 12 વર્ગ. તો હવે શું થશે મિત્રો? જુઓ બરોબર ધ્યાનથી, તો બરાબર
एक दूतियांश गुण्या बावीस छेद में सात गुण्या હવે જો આ સાત નો વર્ગ કેટલો થાય ચૌદ સત્યાવીસ સીધી ઓગણપચાસ અને ગુણ્યા બે અને આ વર્ગનું વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે બે વધે બરોબર અને છેદમાં કેટલા આવે એક સિત્યુ સિત્યુ ઓગણપચાસ બે બે ઉડી ગયા તો બરાબર બાવીસ ગુણ્યા સાત એટલે કેટલા આવે એકસો ચોપન સેમી સ્ક્વેર આવે આ શું આવ્યું મિત્રો મોટા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આ નાનો અર્ધ વર્તુળ એટલે આ શું કહેવાય નાનો અર્ધ વર્તુળ એટલે લઘુ વૃત્તખંડ એ બાદ કરી નાખો એટલે તમને છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય તો આપણે અહીંયા લખીએ કે છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીએ કે મોટા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના અર્ધ વર્તુળ એટલે એને લઘુ વૃત્તખંડ કહેવાય તો લઘુ વૃત્તખંડનું કૌંસમાં નાના અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ બરોબર તો બરાબર શું થશે જુઓ તો મોટા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું મોટા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું મળ્યું એકસો ચોપન માઇનસ લઘુ વૃત્તખંડ એટલે નાનું તો એ કેટલા આવ્યા છપ્પન આ બેની બાદ બાકી કરો તો ચૌદ માંથી છ જાય એકસો ચોપન માંથી છપ્પન બાદ કરો ચૌદ માંથી છ જાય તો આઠ રહે અહીંયા ચાર રહે તો ચૌદ માંથી પાંચ જાય તો નવ અહીંયા શૂન્ય તો કેટલા આવે મિત્રો અઠાણું સેમી સ્ક્વેર જવાબ મળે તો મિત્રો આ રીતે આપણો આ એક્ઝામ્પલ પૂરો થયો પણ ખાસ ધ્યાન રાખજો કે આવી રીતે કાચી આકૃતિઓ દોરતા જવાનું અને દાખલાને ગણતા જઈએ તો મિત્રો આ એક્ઝામ્પલ તમને એકદમ સરળ રીતે મળી જશે તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ પૂરો થયો મિત્રો એક્ઝામ્પલ નંબર 12 અને એની અંદર આપણને 10 સેમી ત્રિજ્યા વાળા એક વર્તુળની જીવા આપેલી છે કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે તેને અનુરૂપ આપણે લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને એમાં પાઈ બરાબર 3.14 આપેલા છે અને આ એક્ઝામ્પલ મિત્રો ઓગસ્ટ 2020 માં પૂછાયેલો છે એટલે અગત્યનો તો હશે જ તો 10 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આપણે પહેલા આ રીતે દોરી દઈએ આ આપણું વર્તુળ એની અંદર આપણે આ કેન્દ્ર લઈ વર્તુળની જીવા તો આ આપણે જીવા લીધી બરોબર શું કહે છે કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે એટલે જુઓ એની અંદર આ આપણે આમ દોરી દઈએ આ ત્રિજ્યા કહેવાય અને આ પણ ત્રિજ્યા કહેવાય અને એક જ વર્તુળની ત્રિજ્યાના માપ કેવા હોય સરખા હોય અને કેન્દ્ર આગળ એ શું બનાવે છે મિત્રો આ રીતે કાટખૂણો બનાવે છે આ માની લો એ બી જીવા લઈએ આ કેન્દ્ર ઓ લઈએ હવે શું છે 10 સેમી ત્રિજ્યા તો આ 10 સેમી ત્રિજ્યા લઈએ કાટખૂણો એટલે 90 અંશ થાય તો મિત્રો આપણે સૌ પ્રથમ શું કરવાનું તો સૌ પ્રથમ તમારે આ રીતે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધવું પડે બરોબર તો આ ઓ એ અને બી આ 10 આ 10 અને આ ખૂણાનું માપ કાટખૂણો છે એટલે 90 અંશ તો સૌ પ્રથમ આપણે થીટા બરાબર 90 અંશ ત્રિજ્યા આર બરાબર 10 સેમી અને આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીએ કે પાઈ આર સ્ક્વેર થીટા
છેદમાં 360 અંશ, તો બરાબર પાઈ એટલે આપણને 3.14 કીધા છે, એટલે 314 છેદમાં 100 અને ગુણ્યા 360 ગુણ્યા ત્રિજ્યા છે 10 ગુણ્યા 10 અને થીટાનું માપ છે 90. હવે મિત્રો આપણે છેદ ઉડાડી લઈએ તો જુઓ એમાં મીંડે મીંડે ઉડી ગયા, 90 એ ભાગ ચલાવીએ તો 4 આવે, હવે 2 ભાગ ચલાવીએ બબે દુ 4 અને 314 ને 2 વડે ભાગીએ તો 157 મળે, તો 157 ભાગ્યા 2 થયા. આટલું લખો તો પણ ચાલે અને પોઈન્ટમાં જવાબ લાવીએ તો 157 ને 2 વડે આપણે ભાગી નાખીએ, 2 7 14, 2 8 16, 1.00 નીચે ઉતારીએ, 2 5 10, તો બરાબર 78.5 સેમી સ્ક્વેર જવાબ આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું. હવે મિત્રો અમે રકમમાં જોઈએ તો આપણને અહીંયા શું કીધું છે, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે આ યાદ રાખવાનું, સૌ પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે અને વર્તુળની ત્રિજ્યાનું માપ આપણી પાસે કેટલું છે, 10 સેમી. તો આપણે હવે ત્રિજ્યા r બરાબર 10 સેમી અને આપણે સૌ પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થાય અને પાઈ બરાબર 314 છેદમાં 100 અને ગુણ્યા આર સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10. હવે જુઓ મીંડે મીંડે ઉડી ગયા તો બરાબર કેટલા આવે, 314 આવે, આટલા સેમી સ્ક્વેર એ વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું. હવે મિત્રો જુઓ આ વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી આ લઘુ વૃત્તાંશ આટલો ભાગ તમે બાદ કરો એટલે આ જે મળ્યું એ શું કહેવાય, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું એમ કહેવાય. તો આપણે અહીંયા લખીશું કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર, ધ્યાન આપજો, તો બરાબર શું થાય, વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરીએ તો આ ઉપરનો ભાગ એને ગુરુ વૃત્તાંશ કહેવાય એ આપણને અહીંયા મળી જાય. ક્લિયર? તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું મિત્રો, 314 આવ્યા અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું, 78.5 આવ્યા. બાદબાકી કરીએ 314.0 માઇનસ 78.5, 10માંથી 5 જાય તો 5, અહીં 3, 13માંથી 8 જાય તો 5, અહીં 0, 10માંથી 7 જાય તો 3, તો કેટલા આવ્યા મિત્રો, 235.5 મળ્યા. તો આપણો પહેલો જવાબ આપણને અહીંયા મળી ગયો, 235.5 સેમી સ્ક્વેર આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું એમ કહેવાય. ક્લિયર? ચલો હવે આપણે શું શોધવાનું છે, લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ એટલે આ નીચેનો જે ભાગ છે એને લઘુ વૃત્તખંડ કહેવાય. તો હવે તમારે શું કરવાનું કે આ લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરો તો આપણને લઘુ વૃત્તખંડ મળી જાય. તો પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે નથી એ શોધી કાઢીએ. તો આપણે અહીંયા લખીએ, જુઓ પહેલા ત્રિકોણ કાચો દોરી કાઢીએ, આ રીતે આ કાટખૂણો અહીંયા ઓ, આ એ અને આ બી. ચલો બંનેનું માપ કેટલું છે, ત્રિજ્યા તો કેટલી છે, 10 10 જ છે. ક્લિયર? તો આપણે આ ત્રિકોણ લઈ લઈએ, ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ. હવે કાટકોણ ત્રિકોણ હોય
તો એનું સૂત્ર શું થશે મિત્રો, એક દૂત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેગ, એટલે OA ગુણ્યા OB થાય, માટે એક દૂત્યાંશ ગુણ્યા દસ થાય. દસ ગુણ્યા દસ કરીએ એટલે સો ભાગ્યા બે, માં બે વડે ભાગ ચલાવીએ તો 50 સેમી સ્ક્વેર એ ત્રિકોણ નું ક્ષેત્રફળ મળે. ક્લિયર? ચાલો હવે આટલું થઈ ગયા પછી આપણે આ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધવું છે. તો વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધવા માટે આ લઘુ વૃત્તાંશ માંથી ત્રિકોણ બાદ કરો એટલે આપણને લઘુ વૃત્તખંડ મળી જાય. તો હવે જુઓ આપણે અહીંયા લખીએ કે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર મિત્રો શું થશે, લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ કયો આવશે, એ ઓ બી નું ક્ષેત્રફળ. ક્લિયર? તો બરાબર લઘુ વૃત્તાંશ છે. હવે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું, 78.5, અને માઇનસ ત્રિકોણ નું ક્ષેત્રફળ 50. તો હવે આપણે બાદ બાકી કરીએ, 78.5 માઇનસ 50.0, તો 8, 7 માંથી 5 જાય તો 2, તો કેટલા આવ્યા, 28.5 સેમી સ્ક્વેર મળ્યા. ક્લિયર? તો મિત્રો આ રીતે આપણને રકમની અંદર એક તો લઘુ વૃત્તખંડ અને એનો જવાબ આવ્યો 28.5, ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ અને એનો જવાબ આવ્યો 235.5 સેમી સ્ક્વેર. તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ પૂરો થયો. એક્ઝામ્પલ નંબર 10, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે, 2.25 થી 2.40 ના સમયગાળામાં તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે. તો અહીંયા એક ઘડિયાળ આપણને કીધી છે, તો આપણે પહેલા સમજવા માટે પહેલા એક ઘડિયાળ દોરી દઈએ. આ ઘડિયાળ દોરી, આ એનું કેન્દ્ર અને આ એનો મિનિટ કાંટો લઈએ અહીંયા, આ મિનિટ કાંટો બરોબર. ચાલો, અને એની લંબાઈ આપણને આપી છે 14 સેમી. પછી શું કહે છે જુઓ, કે 2.25 થી 2.40 નો સમય, એટલે આ કાંટો 2 અને 25 ઉપર હતો, ત્યાંથી ખસતો ખસતો ક્યાં ગયો, 2 અને 40 ઉપર ગયો બરોબર. તો હવે શું કરીએ જુઓ, કેટલો આ મિનિટ કાંટો, મિનિટ કાંટા એ કાપેલું અંતર, એટલે મિનિટ કાંટો કાંટા એ કાપેલ અંતર બરાબર શું કર્યું જુઓ, પહેલા કેટલા ઉપર હતો, 2 અને 25 ઉપર, અને ખસીને ક્યાં ગયો, 2 અને 40. તો 2 અને 40 માંથી 2 અને 25 બાદ કરી નાખો એટલે કેટલી મિનિટ એ ખસ્યો એમ કહેવાય. તો 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 2 જાય તો 1, અહીંયા 0, એટલે 15 મિનિટ એણે આ કાંટો ખસીને કેટલા મિનિટ ઉપર, કેટલા મિનિટ ખસ્યો, 15 મિનિટ અંતર કાપ્યું એમ કહેવાય. હવે જુઓ આપણે આના ઉપરથી, એટલે શું કરવાનું મિત્રો, કેટલું આમ ખસ્યો ત્યારે ખૂણો કેટલો બન્યો, કેટલા ભાગનું ક્ષેત્રફળ એને કાપ્યું એમ કહેવાય. તો થીટા આપણે શોધવો હોય તો 360, આખી ઘડિયાળ કેટલા અંશની હોય, 360, અને 1 કલાક એટલે કેટલી મિનિટ, 60, તો 60 વડે ભાગવાના આ યાદ રાખજો, અને ગુણ્યા એને કેટલી મિનિટ કાપી છે, 15 મિનિટ નો સમય લીધો છે. તો મિંડે મિંડે ઉડી ગયા, છાયું છાયું 36, તો બરાબર 15 6 90 અંશ. તો આ મિનિટ કાંટો જયારે ખસીને 6 ને 25 થી 6 ને 40 ઉપર આવ્યો ત્યારે એને જે ખૂણો બનાવ્યો એ ખૂણાનું માપ કેટલું આવ્યું, 90 અંશ બરોબર. આ પણ મિનિટ કાંટો જ છે, એનું માપ સરખું હોય એ ઘડિયાળની ત્રિજ્યા કહેવાય બરોબર.
હવે શું કે છે કે સમયગાળામાં એને કેટલું ક્ષેત્રફળ આવડ્યું, એટલે આ ભાગનું ક્ષેત્રફળ આપણને પૂછ્યું છે, તો આ લઘુ વૃત્તાંશ કહેવાય. તો મિત્રો આપણે ત્રિજ્યા લઈ લઈએ r બરાબર 14 સેમી. હવે આ જે ભાગ આપણે ગણતરીમાં લીધો એ જ અગત્યનો છે, એના ઉપરથી આ ખૂણો કેવી રીતે શોધવો એ આવડવું જોઈએ. તો 360 આખા ઘડિયાળનું માપ કેટલું? 360. અને એક કલાક એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. અને તમે જે મિનિટ લીધી હોય એને ગુણવાના તો તમારો ખૂણો મળી જાય. હવે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર થીટા અને છેદમાં 360 અંશ. તો પાઈ બરાબર 22/7 ગુણ્યા આર સ્ક્વેર, આર એટલે મિત્રો 14, તો 14 × 14 અને છેદમાં 1 × થીટા એટલે 90 અંશ મળ્યા, અને છેદમાં કેટલા આવે? 360. 90 ભાગ ચલાવીએ તો 4 આવે, 7 × 2 = 14 થાય, 2 × 2 = 4 અને 2 × 7 = 14. તો બરાબર અહીંયા 22 × 7 એટલે કેટલા આવે? 154 સેમી² આપણને જવાબ મળે. તો આપણે અહીંયા આન્સર કરીને જવાબ લખી કાઢીએ. આપણને શું પૂછ્યું હતું કે મિનિટ કાંટાએ કેટલું ક્ષેત્રફળ આવર્યું હશે? તો આવરેલ ક્ષેત્રફળ બરાબર કેટલું આવ્યું મિત્રો? 154. મિનિટ કાંટાએ આવરેલ ક્ષેત્રફળ બરાબર 154 સેમી² થાય. તો મિત્રો આમ ઈઝી હતો એકદમ, પણ આ ખૂણો કેવી રીતે શોધવો એ તમે જરા અહીંયા ધ્યાન રાખજો, બાકી તો બધું તમને આવડે એવું છે. તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.